નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ હિમળા વિદ્યાલય એ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિદ્યાર્થી મિત્રો ચાંદલીઓ લોકગીતનો અભ્યાસ કરીશું ચાંદલીઓ લોકગીત છે લોકગીત એટલે લોકોનું લોકો વડે લોકો માટે રચાતું ગીત એને કહેવાય લોકગીત લોકગીતના કોઈ સ્પેશિયલ લેખક હોતા નથી લોકગીતના કોઈ રચયતા નથી હોતા એમ કરતા એમ કહી શકાય કે લોક સમૂહ એ છે ચાંદલીઓ લોકગીત છે લોકગીત લોકો દ્વારા રચાયેલું લોકો વડે ગવાતું લોક સંસ્કાર કે લોક સમાજને રજૂ કરતું સાહિત્ય સ્વરૂપ છે લોકોના સુખ દુઃખની અભિવ્યક્તિ એમાં જોવા મળે છે ચાંદલિયો લોકગીતમાં એ રીતે શરદ પૂનમની રાતે ગરબે રમતી કાવ્યનાયિકા પોતાની સાસરીના સ્વજનો સાથેના સુખદ અનુભવને વ્યક્ત કરે છે શું કહે છે ચાંદલિયો લોકગીતમાં શરદ પૂનમની રાતે ગરબે રમતી કાવ્યનાયિકા પોતાની સાસરીના સ્વજનો એટલે કે સગાવાલા સાથેના સુખદ અનુભવને વ્યક્ત કરે છે પૂર્વજન્મના માતા પિતા જેવા એના સાસુ સસરા અષાઢ મહિનાઓના વરસાદ જેવા એના જેઠ એમ એક પછી એક એની સાસરીના સગાઓની તુલના કાવ્યના એકા વિવિધ વસ્તુઓ સાથે કરે છે અંતમાં તાણીને બાંધેલી નવરંગ પાઘડીમાં શોભતા રૂપાળા પ્રભાવશાળી પતિ પરે વારી જાય છે આ લોકગીતમાં કાવ્ય નાયિકાને સારું સાસરિયું મળ્યાનો આનંદ તેની વાણીમાં વર્તાય છે આસો માસો શરદ પૂનમની રાત સખી ચાંદો ઉગ્યો મારા ચોકમો આસો માસો સરદ પૂનમ ની રાત સકી ચાંદો ઉગ્યો મારા ચોક માં આ કાવ્ય ની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો લોક ગીત આસો માસો સરદ પૂનમ ની રાત જો ચાંદલીઓ ઉગ્યો રે સખી મારા ચોક માં ચોક એટલે ચોક આપણે કે ઘરનું આંગણું આસો મહિનો પેલું નવરાત્રી હોય નવરાત્રી પછીની પૂનમ એટલે શરદ પૂનમ જ્યાં આપણે દૂધ પૌવા ખાઈએ છીએ ને શરદ પૂનમની રાત આસો માસો સરદ પૂનમની રાહ જો ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં એમ કે છે કે મારા આંગણાની અંદર ચાંદલિયો ઉગ્યો હોય એટલી ખુશી છે પોતાના સગાવાળાના વખાણ કરતા કરતા વાત કરે છે સસરો મારો ઓલ્યા જન્મનો બાપ જો સાસુરે ઓલ્યા જન્મની માવડી કે મારા પૂર્વ જન્મના મારા પિતા જેવા મને મારા સસરા મળ્યા છે સસરો મારો ઓલ્યા જન્મનો બાપ જો સાસુરે ઓલ્યા જન્મની માવડી સાસુ મારા ગયા જન્મની માં જેવી મને સાસુ મળી છે જેઠ મારો અષાઢીલો મેઘ જો અષાઢ મહિનાની અંદર આવતા વરસાદ જેવો મારો જેઠ છે મેઘ એટલે વરસાદ અને અષાઢ મહિનાની અંદર વરસાદ ગાજે અને સાથે ને સાથે વીજળીની જોડી હોય છે ને વરસાદ ગાજે અને વીજળી એ દેખાય એમ કહે છે તો કે છે જેઠ મારો અષાઢીલો એલો મેઘ જો જેઠાણની જબું કે વાદળ વીજળી દેર મારો ચાંપલિયાનો દિયર ચાંપલિયાનો છોડજો દેરાણી ચંપલિયા કેરી પાંદડી પોતાની દેરાણીને શું કહે છે દેર મારો ચાંપલિયાનો છોડજો દેરાણી ચાંપલિયા કેરી પાંદડી ચંપા છોડની પાંદડી જેવી મારી દેરાણી ને દિયર ચંપાનું છોડ નણંદ મારી વાડીમાં વેલ જો નણંદય મારો વાડીમાં આવેલો મોર આપણે વાડી ખેતર હોય એમાં વેલો હોય તો તરત જ મોર એ વેલા ઉપર ફૂલ ખાવા માટે આવી જાય છે તો કે વેલો હોય તો તરત મોર આવી જાય તો નણંદ મારી વાડી મોયલી વેલ જો નણદોઈ મારો વાડી મોયલો મોરલો નણંદ એને વાડીની વેલ સાથે સરખાવી છે નણદોઈને વાડી મોના મોરલા સાથે સરખાવ્યું છે પરણ્યો મારો સગી નણંદ જો વીર જો તાણીને બાંધે રે નવરંગી પાઘડી શું કહે છે પરણ્યો મારો સગી નણંદનો વીર જો તાણીને બાંધે રે નવરંગી પાઘડી આ છે લોકગીતે રડિયાળી રાતમાંથી લેવામાં આવે છે ચોક એટલે ગગન ચોગાન જેઠ એટલે પતિનો મોટો ભાઈ નણંદ એટલે પતિની બહેન વીર એટલે ભાઈ એટલે ચંદ્ર પૂનમની રાતે છે એની વાત કરી છે જલમ એટલે જન્મ ચાંપલિયું એટલે ચંપાનો છોડ કાવ્ય નાયિકા ને દિયર કાવ્ય નાયિકાને દિયર અને ધિરાણી માટે ચંપાનો છોડ અને ચાંપલિયાની પાંદડીના રૂપકો વાપર્યા છે આ રૂપકો એ દિયર દેરાણી માટે કાવ્યનાયિકાનો પ્રેમ બતાવે છે કાવ્યનાયિકાએ દિયર અને દેરાણી માટે ચંપાનો છોડ અને ચંપાની પાંદડીના રૂપક વાપર્યા છે એ દિયર અને દેરાણીનો પ્રેમ બતાવે છે સગી નણંદનો વીર સાથે કાવ્યનાયિકાનો શું સંબંધ છે સગી નણંદનો વીર એટલે પતિનો આ લોકગીતમાં ચાંપલિયાની પાંદડી કોને કહી છે તો ચાંપલિયાનો છોડ એ અને પાંદડી એટલે દેરાણી નણદોઈ વિશે આ લોકગીતમાં શું કહેવાય છે તો નણદોઈ એ વાડીમોયનો મોરલો નણંદે વાડીમોયની વેલ અને વેલ ઉપર ફૂલ ખાવા આવે એટલે મોર નણંદે નણદોઈ છે એને મોર સાથે સરખાવે છે સાસુ અને સસરા માટે કાવ્યનાયકાએ પોતાનો પ્રેમભાવ કેવી રીતે વ્યક્ત કર્યું છે તો એ ઓલા જન્મની માવડી અને સસરા એ પૂર્વજન્મના પિતા એમ કે મેં મારા પૂર્વજન્મના માતા પિતા જેવા સાસુ સસરા સરસ સાસુ સસરા મળ્યા છે આ લોકગીતને આધારે રાત્રિનું વર્ણન કરો આસો માસો શરદ પૂનમની રાત આસો મહિનાની શરદ પૂનમની રાત હતી અને શરદ પૂનમની રાત છે સોળે કળાએ ખીલેલો ચંદ્ર કાવ્ય નાયિકાના ચોકમો જાણે ઉગ્યો હોય એમ વાતાવરણ શીતળ મધુર અને રમ્ય બને છે વાતાવરણ શીતળ મધુર અને રમ્ય છે એ મધુર રમ્ય રાત્રિના આનંદથી આનંદની ઉત્કટતાને લીધે સ્ત્રી પુરુષો ગરબે રમે છે કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે તો કાવ્ય નાયિકા સખીને પોતાનો પતિ એમ નહીં પણ પરણ્યો મારો એમ કહે છે એમાં પતિ પ્રત્યેનો મમત્વ પ્રેમ અધિકાર તેમજ ગૌરવ પ્રગટ થાય છે પરણ્યો મારો સગી નણંદનો વીર જો આ શબ્દોમાં તેણે નણંદ પ્રત્યેનો આદર જાળવ્યો છે તેનું ગૌરવ કર્યું છે આમ આ શબ્દોમાં તેણે ભાઈ બહેનના મધુર સંબંધની પ્રશંસા કરી છે ચાંદલીઓ કાવ્યમાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે તો શરદ ઋતુની વાત કરવામાં આવી છે સ્વજનો માટેનો નાયિકાનો ભાવ ચાંદલિયો લોકગીતના આધારે વર્ણ મધુર કંઠે શરદ પૂનમની રાતે ચાંદલિયો એટલે કે ચંદ્ર લોકગીત ગાતી કાવ્યનાયિકાએ એક એક શબ્દોમાં સ્વજન પ્રત્યેની લાગણીને વાચા આપી છે સાસુ સસરા એ પૂર્વજન્મના માતા પિતા એના જેઠ અષાઢ મહિનાના વરસાદ જેવા છે તો જેઠાણી વળી અષાઢ અષાઢની ઝબુકતી વીજળી જેવી છે એનો દિયર ચંપાનો છોડ છે એની દેરાણી વળી છોડની નાજુક પાંદડી જેવી છે નણંદ એની વાડીની વેલ છે અને નણંદો એનો વાડીમાં એનો મોરલો છે કાવ્યનાયકાએ એક એક સ્વજનની ખૂબ સુંદર તુલના કરી છે અંતમાં પોતાનો પતિ એમ કહેવાને બદલે પરણ્યો મારો સગી નણંદનો વીર પરણ્યો મારો સગી નણંદનો વીર જેવા શબ્દો પ્રયોજા છે મારો પતિ તો ખરો પણ એની પહેલાં એ એની બહેનનો વીર છે આમ કહીને કાવ્યનાયકાએ ભાઈ બહેનના મધુર સંબંધની મીઠાસની વાત અહીંયા કરી છે અંતમાં તેના હૈયામાં તાણીને બાંધેલી નવરંગી પાઘડીમાં શોભતા રૂપાળા પ્રેમ રૂપાળા પ્રભાવશાળી પતિને પામ્યાનો આનંદ છે આમ શરદ પૂનમની રાતે ચોકમાં ચાંદલીઓ ઉગ્યો અને સુખદ વાતાવરણ સર્જાયું તેનું મધુર વર્ણન કાવ્ય કાવ્યનાયિકાએ તેની સખી પાસે કર્યું છે આ લોકગીતમાં કાવ્ય કાવ્યનાયકા તેની સાસરીના સુખ છે એનો અણસાર પણ આપી દે છે કૌટુંબિક જીવનના અમુક સંબંધોનું આ ભાવચિત્ર અહીંયા લખાયું છે ચાંદલીઓ સાહિત્ય પ્રકાર છે લોકગીત આકાશમાં કઈ પૂનમનો ચંદ્રક ખીલી ઉઠ્યો હતો તો આસો મહિનાની પૂનમ સાસુ માટે કાવ્યનાયિકા પોતાનો પ્રેમભાવ કેવી રીતે વ્યક્ત કરતી હતી તો સાસુ માટે કાવ્યનાયિકા કહે છે કે સાસુને સસરા માટે કાવ્યનાયિકા પોતાનો પ્રેમભાવ પૂર્વજનોના માતા પિતા કહીને વ્યક્ત કરે છે ચાંદલિયો લોકગીતમાં નણદો વિશે શું કહેવાય છે તો ચાંદલિયો લોકગીતમાં કાવ્યનાયિકાને નણદોએ વાડીની વેલ કહી છે ચાંદલીઓ લોકગીતમાં ચાંપલિયાની પાંદડી કોને કહી છે તો ચાંદલીઓ લોકગીતમાં ચાંપલિયાની પાંદડી દેરાણીને કહી છે પરણ્યો મારો સગી નણંદનો વીરજો પંક્તિમાં કઈ રૂઢ પ્રગટ થાય છે તો પરણ્યો મારો સગી નણંદનો વીરજો પંક્તિમાં પતિનું નામ પત્ની ઉચ્ચારતી નથી એ રૂઢિ પ્રગટ થાય છે કાવ્યનાયિકાનો પરિણો કોનો વીર છે તો કાવ્યનાયિકાનો પરિણો એના નણંદનો વીર છે વીર એટલે ભાઈ કાવ્યનાયિકાનો વીર કેવી પાઘડી પહેરે છે તો કાવ્યનાયિકાનો વીર એ નવરંગી પાઘડી પહેરે છે ચાંદલિયો લોકગીતમાં કયા સંબંધોનું ચિત્ર નિરૂપાયું છે તો કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર નિરૂપાયું છે કાવ્યનાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે તો કાવ્યનાયિકા સખીને પોતાના પતિ તાણીને નવરંગી પાગડી બાંધે છે એ વિશે કહે છે રઢિયાળી રાત સંગ્રહનું સંપાદન કોણે કર્યું છે તો રઢિયાળી રાત સંગ્રહનું સંપાદન ઝવેરચંદ મેઘાણીએ કર્યું છે ચાંદલિયો લોકગીતમાં કાવ્યનાયકાએ જેઠને કોની ઉપમા આપી છે ચાંદલિયો લોકગીતમાં કાવ્યનાયકા જેઠને અષાઢીના અષાઢીલો મેઘની ઉપમા આપી છે કાવ્યનાયકાએ દિયર અને દેરાણી માટે ચંપાનો છોડ અને ચંપાની પાંદડીના રૂપક વાપર્યા છે આ રૂપકો દિયર દેરાણી માટે કાવ્યનાયકાનો પ્રેમ દર્શાવે છે સગીન આનંદના વીર સાથે કાવ્યનાયિકાનો પતિનો સંબંધ છે ચાંદલીઓ લોકગીતમાં ચંપલિયાની પાંદડી કોને કહે છે તો કે પોતાની દેરાણીનો નીચેનો નીચેનો અર્થ બતાવતી પંક્તિઓ ચાંદલીઓ લોકગીતમાંથી શોધીને લખો નવરંગ પાઘડી પહેરે છે તાણી ને બાંધેરે નવરંગ પાઘડી મારા નણંદ વાડી વેલ વેલજો નણંદ મારી વાડીમાં આયલી વેલજો આસો મહિનાની પૂનમની આસો માસો શરદ પૂનમની રાત જો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો વિક્રમ સંવતનો છેલ્લો હિન્દુ મહિનો વિક્રમ સંવતનો છેલ્લો હિન્દુ મહિનો તો આસો મહિનો આપણે બોલીએ છીએ કારતક માક્ષુર પોષમાં ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષ શ્રાવણ પાદરૂને આસો તો છેલ્લો મહિનો એટલે આસો અશ્વિન બાગ બગીચો ખેતર એને શું કહેવાય વાડી માથે બાંધવાનો એક પહેરવે છે પતિના મોટા ભાઈ એને કહેવાય જેઠ સ્ત્રીના પતિના મોટા ભાઈ એને શું કહેવાય જેઠ વિરોધાર્થી શબ્દો રાત તો દિવસ ઉગવું તો આથમવું બાંધવું તો છોડવું માયલું તો બાહલું જન્મ તો મરણ